જય શ્રી કૃષ્ણ બાળકો, ધોરણ ત્રણ વિષય ગુજરાતી, પાઠ 10, ચાલો સૌને રમત મુબારક. તો બાળકો, આ પાઠમાં આપણે અલગ અલગ રમત વિષય જોશું. રમત મુબારક એટલે આપણે કે રમત બધાને મુબારક, આપણે કોઈને અભિનંદન આપી તેવી રીતે મુબારક. તો ચાલો શું છે જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. તો આ ગીત આપેલું છે તે આપણે ગાઈએ. રમશું રમશું રે લમછેલ, હરશું મળશું કરશું ઘેર. તો શું કહે છે, ખૂબ ધીંગા મસ્તી કરતા કરતા રમશું. આપણે રમતા હોય ત્યારે આપણને ક્યાંય ધ્યાન ન હોય, નકરું રમતમાં ધ્યાન હોય. તો તેવી જ રીતે ખૂબ ધીંગા મસ્તી કરતા રમશું. હળશું મળશું કરશું ગેલ એટલે કે હળી મળીને કરશું ગેલ એટલે કે હળી મળીને નવી નવી રમતો રમશું. ખળખળ હસવું ખેલમ ખેલ, રમશું રમશું રેલમ છે. ખળખળ હસવું એટલે કે અવાજ કરતા કરતા હસતા હસતા ખેલમ ખેલ એટલે કે નવા નવા ખેલ રમશું. રમશું રમશું રેલમ છે, ખૂબ જ ધીંગા મસ્તી કરતા કરતા રમશું. ભલો શિયાળો ટાઢ મજાની, ભલો ઉનાળો લોહી મજાની. શિયાળો હોય અને ટાઢ કેવી, ટાઢ એટલે કે ઠંડી. અત્યારે શિયાળો છે તો કેવી ઠંડી પડે છે, તો શિયાળો હોય કે ઉનાળો હોય, પણ લૂ એટલે કે ઉનાળો હોય ત્યારે તડકો હોય અને લૂ લાગતો હોય, ગરમ પવન આવતો હોય છે, તેને શું કહેવાય, લૂઈ. લૂઈ હોય કે ઠંડી હોય, ગમે તે હોય, પણ આપણે તો ખૂબ રમશું. વરસાદે વાછટ મજાની, બારે માસ મજાની ગમત. જો ચોમાસું હોય તો વરસાદ આવે તો તેની વાછટ હોય, તે ખૂબ મજાની હોય. બારે માસ એટલે કે બારે મહિના, મજાની ગમત એટલે કે ખૂબ મજાની ગમતો એટલે કે રમતો હોય. ધીંગા મસ્તી ઠેલમ ઠેલ, રમશું રમશું રેલમ છે. ખૂબ ઢીંગા મસ્તી કરતા કરતા ઠેલમ ઠેલ, રમશું 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 રેલમ છે. ઢીંગા મસ્તી કરતા કરતા રમશું. તો આ કાવ્ય છે તેના કવિનું નામ શું છે, હરિકૃષ્ણ પાઠક. ચિત્ર જુઓ, જવાબ લખો. તો બાળકો, આપણને અહીંયા જો ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર શેનું લાગે છે તમને? તો આ એક ચિત્ર બગીચાનું ચિત્ર છે, જેમાં બાળકો રમી રહ્યા છે. દાદા છે તેની છોકરી છે તેને લઈને રમવા આવી રહ્યા છે. બે છોકરીઓ હિંચકા ખાઈ રહી છે. અહીંયા એક છોકરી લસરપટ્ટી પર ચડી રહી છે અને બે છોકરાઓ બોલથી રમી રહ્યા છે. એક છોકરો તેના નાના ટોમે ગલુડિયા સાથે રમી રહ્યો છે અને એક છોકરી તેની ઢીંગલી લઈને રમી રહી છે. તો આ બગીચાનું ચિત્ર છે. બાજુના પાના પરનું ચિત્ર જોઈને આ પ્રશ્નોના જવાબ લખો. તો આગળના પાના ઉપર આપણે બગીચાનું ચિત્ર જોયું, તે ઉપરથી આપણને પ્રશ્ન આપેલા છે, તો તેના જવાબ આપણે લખવાના છે. તો તેમાં પહેલું, આ ચિત્ર ક્યાં હોય એવું લાગે છે, ક્યાંનું હોય એવું લાગે છે. તો શું આવશે જવાબ, આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે. તો ચિત્રમાં કુલ કેટલા બાળકો હતા આપણે જોયું, તો ચિત્રમાં કુલ 8 બાળકો છે. ત્રીજું, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે, ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. ચોથું, બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે. તો આગળ આપણે ચિત્રમાં જોયું હતું બાળકો કઈ કઈ રમત રમી રહ્યા હતા. તો બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડે રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમત રમી રહ્યા છે. પાંચમું, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે. તો આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે. છઠ્ઠું, એ રમત કેવી રીતે રમાય. તો આપણે ઉપર લખ્યું કે હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે, તો તે રમત કેવી રીતે રમાય, તો હિંચકા પર બેસીને રમાય. સાત, છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા. છેલ્લે આ રમત હું ગઈકાલે રમી હતી. આઠમું, તમે ક્યાં ક્યાં રમો છો. હું શાળામાં, ઘરમાં, શેરીમાં અને બગીચામાં રમું છું. નવમું, તમે એક સાથે કેટલા દોરડા કૂદી શકો. તમને દોરડા કૂદતા આવડે છે, અને જો આવડતું હોય તો આપણે એક સાથે કેટલા દોરડા કૂદી શકીએ તે આપણે અહીં લખવાનું છે.